ધોરણ છ સંખ્યા પરિચય ટોપિક છે કેટલી સંખ્યા બનાવી શકો છો તો આપણે કોઈ પણ તમને અમુક અંકો આપવામાં આવેલા હોય અને એ અંકો દ્વારા આપણે કેટલી સંખ્યા બનાવી શકીએ ઘણી બધી સંખ્યા બનાવી શકીએ જેમ કે અહીંયા આગળ મેં તમને ચાર અંકો આપેલા છે 4 6 8 અને 5 આ ચાર અંકોનો ઉપયોગ કરીને શક્ય એટલી સંખ્યાઓ આપણે બનાવવાની છે તો આ ચાર અંકોનો ઉપયોગ કરીને સંખ્યા બનાવો એમાં આપણે એક ખાસ ધ્યાન રાખવાનું કે એક ને એક અંક છે એ રિપીટ એટલે પુનરાવર્તન થવો જોઈએ નહીં અહીંયા આગળ મેં તમને એક ઉદાહરણ આપ્યું છે આવી રીતે લખી શકાય નહીં પરંતુ આપણે આમ લખી શકીએ એટલે કે એક નો એક અંક પુનરાવર્તન થવો જોઈએ નહીં તો ચલો બાળ દોસ્તો તમે આ ચાર અંકો ઉપર છે શક્ય એટલી બધી સંખ્યાઓ બનાવો હવે તમે સંખ્યાઓ બનાવી દીધી હશે કે જે બધી સંખ્યાઓ બનાવો છો એમાં તમને ઘણી બધી સંખ્યાઓ મળી હશે ચાર અંકો દ્વારા ઘણી બધી આપણે સંખ્યાઓ બનાવી શકીએ હવે આમાંથી તમને જે સૌથી મોટી સંખ્યા મળી છે એ અને સૌથી નાની સંખ્યા પણ મળી હશે એ બંનેને અલગ આપણે લખીએ તો આ જે ચાર અંકોની સંખ્યા છે એની અંદર તમને મોટી સંખ્યા મળી હશે 8654 અને નાની સંખ્યા 4568 આ બે સંખ્યાઓ આપણને મળેલી હશે તો તમે આ જે મોટી સંખ્યા મળે અને નાની સંખ્યા મળે એની જે રચના બનેલી છે એ રચના કઈ રીતે બની છે એના ઉપર થોડી નજર કરો અને આ સૌથી મોટી સંખ્યા કઈ રીતે બની હશે અને સૌથી નાની સંખ્યા કઈ રીતે બની હશે એ વિચારો તો આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે જ્યારે અમુક આપણને અંકો આપેલા હોય અહીંયા ચાર અંકો આપેલા છે આના ઉપરથી આપણે સૌથી મોટી સંખ્યા જ્યારે બનાવવા કહીએ છીએ ત્યારે જે સૌથી મોટો અંક છે એ પહેલા આવે છે પછી ક્રમશઃ ઉતરતા ક્રમમાં અંકો આવે છે જેમ કે સૌથી મોટો અંક 8 એના પછી નાનો અંક 6 એના પછી નાનો અંક 5 એના પછી નાનો અંક 4 જ્યારે સૌથી નાની સંખ્યા આપણે બનાવવાનું થાય છે ત્યારે સૌથી નાનો અંક હશે એ પ્રથમ ક્રમે આવશે સૌથી નાનો અંક એના પછી એનાથી મોટો એના પછી મોટો એના પછી મોટો એટલે સૌથી નાનો અંક પ્રથમ આવશે અને સૌથી મોટો અંક છેલ્લા આવશે તો એવી રીતે આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવી શકીએ છીએ હવે આપણે એક અહીંયા ઉદાહરણ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ મેં એક ઉદાહરણ આપેલું છે ચાર તમને અંક આપેલા છે 7 8 3 અને 5 તો આના ઉપરથી આપણે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો આપણે આગળ જોઈ લીધું સૌથી મોટી સંખ્યા કઈ રીતે બને છે અને સૌથી નાની સંખ્યા કઈ રીતે બને ચલો તમે બધા ટ્રાય કરો સૌથી મોટી સંખ્યા બનાવવામાં સૌથી પહેલા કયો અંક લઈશું તો આ ચાર અંકની અંદર સૌથી મોટો અંક હશે એ પ્રથમ નંબરે લખાશે બરાબર ને એના પછી આઠથી જે નાનો અંક હશે એ એના પાછળ સાત કરતા જે નાનો અંક હશે પછી પાંચ કરતા જે નાનો અંક છે એટલે આપણે સૌથી મોટી સંખ્યા બનાવી તો એની રચના કઈ રીતે બને છે કે જ્યારે મોટી સંખ્યા બની એટલે સૌથી જે મોટો અંક હશે એ સૌથી પહેલા લખવાનો એના પછી નાનો અંક એના પછી નાનો અંક એના પછી નાનો અંક એટલે આપણે ઉતરતા ક્રમની અંદર અંકો લખવાના છે હવે આપણે સૌથી નાની સંખ્યા માટે વિચારીએ તો સૌથી નાની સંખ્યા લખવી હોય તો સૌથી પ્રથમ કયો અંક લેવાનો તો જે આમાંથી સૌથી નાનો અંક હોય એ જેમ કે અહીં આગળ આપણે લઈ લીધો 3 હવે તો 3 કરતા જે મોટો હશે એ એનાથી મોટો અને સૌથી મોટો છે એ છેલ્લે આવશે તો એ રીતે સૌથી નાની સંખ્યા લખવાની અંદર એની રચના બને છે કે સૌથી નાનો અંક પ્રથમ એના પછી મોટો એના પછી મોટો એના પછી મોટો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે મેં બીજું તમને ઉદાહરણ આપેલું છે ચાર અંકો તમને આપેલા છે આ ચાર અંકો ઉપરથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો આ ચાર અંકો ઉપરથી આપણે ઘણી બધી સંખ્યાઓ બનાવી શકીએ પણ અહીંયા આગળ આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વિશે ચર્ચા કરવાની છે તો અહીંયા આગળ આપણે જોઈએ આગળ જોઈએ એમ કે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી પહેલા જે મોટો અંક હોય સૌથી પ્રથમ લખવાનો
એના પછી ઉતરતા ક્રમમાં નાનો એના પછી નાનો અને સૌથી છેલ્લે જે સૌથી નાનો અંક હોય લખવાનો તો અહીંયા આગળ સૌથી મોટી સંખ્યા 7540 હવે અહીંયા આગળ સૌથી નાની સંખ્યા બનાવો તો તમે શું કરશો સૌથી નાની સંખ્યા બનાવવામાં કે સૌથી પ્રથમ જે સૌથી નાનો અંક હોય એ પહેલા લખવાનો તો આ જે ચાર અંકો આપેલા છે એમાં સૌથી નાનો અંક છે શૂન્ય એનાથી મોટો ચાર એનાથી મોટો પાંચ એનાથી મોટો સાત તો મિત્રો જો અહીંયા અહીંયા જ્યારે અંકોની અંદર શૂન્ય આપેલું હોય ત્યારે સૌથી મોટી સંખ્યા તો બની જાય છે પરંતુ સૌથી નાની સંખ્યા બનાવવામાં તકલીફ પડે છે જો અહીંયા આગળ સંખ્યા કઈ બની 457 ચાર અંકની બની કે ત્રણ અંકની અહીંયા તો ત્રણ જ અંકની સંખ્યા બની કેમ કે શૂન્યનું મૂલ્ય નથી આપણે લખીએ ધારો કે ચાર આને પણ ચાર કહેવાય આને પણ ચાર કહેવાય અને આને પણ ચાર જ કહેવાય જો કોઈ અંકની આગળ શૂન્ય આપેલો હોય તો એ શૂન્યનું મૂલ્ય નથી એ જે સંખ્યા છે એટલું કહેવાય તો અહીંયા તો ત્રણ અંકની થઈ ગઈ આપણે તો ચાર જ અંકની બનાવવાની હતી તો અહીંયા આગળ આપણે આ ભૂલ સુધારવા માટે કશું નહીં કરવાનું કે જે શૂન્ય પછી અંક આવતો હોય એને આગળ લઈ જવાનો અને શૂન્યને બીજા નંબરે લઈ જવાનો તો ચાર અને શૂન્ય એટલે સૌથી નાની સંખ્યા જ્યારે આપણે બનાવીએ ત્યારે ધ્યાન રાખવાનું કે સૌથી નાનો અંક શૂન્ય આવતો હોય ત્યારે સૌથી નાનો અંક પહેલા નહીં લખવાનો શૂન્યથી મોટો જે અંક આવતો હોય પ્રથમ નંબરે લખવાનો અને પછી શૂન્ય લખવાનું અહીંયા આગળ આપણે બીજું એક ઉદાહરણ લીધું છે 4020 તો હવે તમને ખબર પડી ગઈ છે કે સૌથી મોટી સંખ્યા 4 અંકની બનાવી હોય તો સૌથી પહેલા મોટો અંક લેવાનો 4 એના પછી નાનો એના પછી બંને શૂન્ય છે તો બંનેને આપણે કોઈ પણ ક્રમમાં લખી શકીએ હવે સૌથી નાની સંખ્યા બનાવવા માટે શું કરશું તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે સૌથી નાનો અંક પણ અહીંયા સૌથી નાનો અંક તો શૂન્ય છે બીજા નંબરમાં લઈએ તો પણ સૌથી નાનો અંક શૂન્ય છે તો હવે શૂન્ય કરતા મોટું શું તો બે તો સૌથી પહેલા બે લખો અને પછી આ જે બંને શૂન્ય છે એ લખો પછી સૌથી મોટો અંક તો આવી રીતે આપણે સૌથી મોટી સંખ્યા બનાવી શકીએ છીએ સૌથી નાની સંખ્યા પણ બનાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોયું કે તમને ચાર અંકો આપેલા હતા અને એના ઉપરથી ચાર અંકો વાળી સંખ્યા બનાવવાની હતી પરંતુ અહીંયા આગળ ત્રણ અંકો આપેલા હોય અને એના ઉપરથી ચાર અંકો વાળી સંખ્યા બનાવવાની છે તો એની અંદર આપણે સૌથી મોટી સંખ્યા જોઈએ અને સૌથી નાની સંખ્યા જોઈએ અહીંયા આગળ આપણને અંકો કેટલા આપેલા છે તો ત્રણ જ આપેલા છે અને આપણે સંખ્યા કેટલા અંકની બનાવવાની છે તો ચાર અંકની બનાવવાની છે તો આપણે અહીંયા આગળ જોઈએ કે જ્યારે સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય ત્રણ જ અંકો આપેલા હોય અને ચાર અંક વાળી સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય ત્યારે આપણે જે આગળ જોઈએ છે કે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી પહેલો અંક જે મોટો અંક હોય એ સૌથી પહેલા લખવાનો તો અહીંયા આગળ આ ત્રણ અંકમાં સૌથી મોટો અંક 8 છે તો 8 પહેલા લખી નાખો હવે અહીંયા આગળ અંકો 3 છે અને સંખ્યા બનાવવાની છે 4 અંક વાળી એટલે આપણે હવે એક અંક વધારાનો ગમે મૂકવો પડશે આની બહારનો કોઈ અંક મૂકવાનો નથી તો અહીંયા આગળ સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આ જે 8 છે એનું પુનરાવર્તન કરવાનું જે સૌથી મોટો અંક હોય એનું પુનરાવર્તન કરવાનું હવે આપણું જે આગળનો નિયમ છે એનો એ કે એના પછી જે નાની અંક હોય એના પછીનો નાનો અંક તો અહીંયા આગળ 4 અંકની સૌથી મોટી સંખ્યા બની ગઈ આપણને આપેલા હતા ત્રણ હવે સૌથી નાની સંખ્યા બનાવીએ તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે સૌથી પ્રથમ આપણે જે નાનો અંક હોય એ પહેલા લખવાનો હવે અહીંયા અંક 3 આપેલા છે એટલે એક આપણે બીજો અંક લાવવો પડશે તો જે સૌથી નાનો અંક છે એને બે વખત લખો હવે એના કરતા જે મોટો અંક છે 7 કરતા મોટો અંક છે તો અહીંયા આગળ સૌથી નાની સંખ્યા 4 અંક વાળી બની ગઈ આગળ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ અહીંયા આગળ 3 અંક આપેલા છે 2 0 4 આના ઉપરથી આપણે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે જે સૌથી મોટો અંક હોય પ્રથમ લખવાનો
હવે અહીંયા આગળ અંક 3 છે અને 4 અંક વાળી સંખ્યા બનાવવાની છે તો આપણે આગળ જોયું છે કે જે સૌથી મોટો અંક હોય એને બે વખત લખવાનો એના પછી નાનો અંક અને સૌથી છેલ્લે જે નાનો અંક હોય તો અહીંયા આગળ સૌથી મોટી સંખ્યા 4 અંકો વાળી બની ગઈ એના પછી આપણે જોઈએ તો કે સૌથી નાની સંખ્યા બનાવવાની છે હવે જ્યારે સૌથી નાની સંખ્યા બનાવવાની હોય ત્યારે શૂન્ય હોય ત્યારે આપણને તકલીફ પડે છે પરંતુ એમાં આપણે યાદ રાખવાનું કે અહીંયા સૌથી નાનો અંક એટલે શૂન્યને ગણવાનું નથી તો શૂન્ય પછી જે નાનો અંક છે એ છે 2 એટલે શૂન્ય તો નાનો છે પણ એના પછી 2 આવે એના પછી 4 તો સૌથી પહેલા આપણે 2 મૂકી દેવાના હવે અહીંયા આગળ જો તમે આને પુનરાવર્તન કરશો આપણે આગળ જોયા હતા સૌથી નાની સંખ્યા લખવા માટે જે નાનો અંક હોય એનું પુનરાવર્તન કરવાનું પણ અહીંયા નાનો અંક છે એ શૂન્ય છે એટલા માટે આપણે બે ને પુનરાવર્તન કરવાના નહીં શૂન્ય ને પુનરાવર્તન કરવાના અને જે વધે છે એ બાકી તો આમ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બને છે